જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું તેજસ કાલાણી તમને ધોરણ દસમાં આવતા ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિમાં હવે પછીના ટોપિક વિશેની ચર્ચા કરીશ તો મિત્રો આની પહેલાના પાર્ટમાં ચેપ્ટર નંબર સાતના પાર્ટ નંબર ફાઈવમાં આપણે જોઈ ગયા કે વિભાજન બિંદુ દ્વારા કઈ રીતના દાખલા ગણવા ત્યારબાદ પછીના ટોપિક એટલે કે ત્રિકોણના ક્ષેત્રફળ વિશેની માહિતી તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ માટે તમને જે ત્રણ બિંદુ આપવામાં આવેલા હોય ત્યારે તમને જે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું પૂછે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું તો તેના માટે એક સમ જોઈએ તે પેલા ત્રિકોણના ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળને ડેલ્ટા વડે દર્શાવાય છે સિમ્પલી ડેલ્ટા બરાબર તમે દર્શાવો તો તેને કહેવાશે ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતે તો ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે એકના છેદમાં બે ત્યારબાદ માનાંકની અંદર વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ તો આ જે છે એ સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે તો હવે એક્ઝામ્પલ અગિયાર જે છે એ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનો છે તો તેની અંદર તમને ત્રણ બિંદુઓ આપી દીધા છે કે જે કોઈ એક ત્રિકોણ ના શીરો બિંદુ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવશું તે જોઈ લઈ તો સૌપ્રથમ જે તમને યામ આપેલા છે તેને આપણે ત્રિકોણના શિરોબિંદુ એટલે કે નામ આપી દઈ તો સૌથી પેલા એને આપણે વન માઇનસ વન કીધું ત્યારબાદ બી બિંદુ એને આપણે લઈએ માઇનસ ફોર સિક્સ ત્યાર સી બિંદુ માઇનસ થ્રી માઇનસ ફાઈવ હવે આ એ બી અને સી દ્વારા બનતો જે ત્રિકોણ થશે એ છે ત્રિકોણ એ તો હવે આપણે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ મેળવી તો ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર દર્શાવેલું છે કે એકના છેદમાં બે હવે કઈ રીતે યાદ રાખવું તેની સરળ ટ્રીક જોઈ લ્યો તો એકના છેદમાં બે સૌથી પહેલા એક્સ વન કરીને કાઉન્સ કરી નાખશું ત્યારબાદ પ્લસ એક્સ ટુ કરીને કાઉન્સ કરી નાખશું ત્યારબાદ પ્લસ એક્સ થ્રી કરીને કાઉન્સ કરી નાખશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પછી અંદર વાયની વેલ્યુ જ આવશે એના માટે વન ટુ થ્રી આ નંબર તમારે ક્રમમાં યાદ રાખવાના છે જો વન આવી ગયો હોય તો ટુ પછી થ્રી આવશે એટલે કે વાય ટુ માઇનસ વાય થ્રી ત્યારબાદ હવે ટુ આવી ગયો ટુ પછી કયો નંબર આવે થ્રી તો વાય થ્રી માઇનસ બાકી કોણ રહ્યો તો કે વન ત્યારબાદ થ્રી છે તો થ્રી પછી વન તો વાય વન માઇનસ બાકી કોણ રહ્યું તો કે ટુ એટલે કે વાય ટુ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બની શકે તો આ રીતે યાદ રાખવું હવે આપણે કિંમત મૂકવાની છે તો કિંમત મૂકવા માટે આપણે એ બિંદુમાં જે છે એને આપણે એક્સ વન વાય વન કહી દઈ અને એક્સ ટુ વાય ટુ કહી દઈ અને એક્સ થ્રી વાય થ્રી કહી દઈ હવે નામ આપી દીધા છે એટલે કિંમત મૂકવામાં સરળતા રહેશે તો હવે આપણે એની કિંમત મૂકીએ તો વન અપોન ટુ એક્સ વનની કિંમત છે વન કાઉસમાં વાય ટુની કિંમત છે સિક્સ માઇનસ હવે વાય થ્રી હવે વાય થ્રીની કિંમત માઇનસમાં છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે માઇનસ માઇનસ પ્લસ થઈ અને એ વેલ્યુ લખવાની રહેશે એટલે કે ફાઈવ પ્લસ એક્સ ટુ તો એક્સ ટુ ની કિંમત છે માઇનસ ફોર એને કાઉસમાં લખશું વાય થ્રીની કિંમત છે માઇનસ ફાઈવ સૂત્રના માઇનસ હવે વાય વનની કિંમત જે માઇનસમાં છે એટલે કે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ વાય વનની કિંમત મૂકી દઈ હવે પ્લસ એક્સ થ્રીની કિંમત એક્સ થ્રીની કિંમત માઇનસમાં છે એટલે કાઉસમાં લખશું માઇનસ થ્રી હવે વાય વનની કિંમત વાય વનની કિંમત છે એ માઇનસ વન છે સૂત્રના માઇનસ y2 ટુ ની ટુની કિંમત કેટલી છે તો કે માત્ર ને માત્ર છ હવે અહીં માનાંક પૂર્ણ કરશું હવે સાદુરૂપ આપીએ તો વન બાય ટુ સિક્સ પ્લસ એટલે કે ઇલેવન સો વન 11 ઇલેવન પ્લસ માઇનસ ફોર એમને રાખશું અંદરના કાઉન્ટનું સાદરૂપ આપશું તો વિદ્યાર્થી મિત્રો માઇનસ ફાઇવ પ્લસ વન એટલે કે માઇનસ નિશાની જે મોટાની છે એ માઇનસ એમનેમ ફાઇવ માઇનસ વન એટલે ફોર થાય એટલે કે માઇનસ ફોર પ્લસ માઇનસ થ્રીને રાખશું ત્યારબાદ માઇનસ વન અને માઇનસ સિક્સ એટલે થઈ જશે માઇનસ સેવન માનાંકને પૂર્ણ કરશું હવે આગળ સાદરૂપ આપીએ તો ઇલેવન ઇન્ટુ વન એટલે ઇલેવન થશે માઇનસ માઇનસ પ્લસ થશે ગુણાકારમાં હોય તો માઇનસ માઇનસ પ્લસ થશે ફોર 4 ફોર એટલે સિક્સટીન માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ થશે સેવન ઇન્ટુ થ્રી એટલે ટ્વેન્ટી વન હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવાનું છે તો વન અપોન ટુ વન પ્લસ સિક્સ સેવન પ્લસ વન થશે ટુ પ્લસ વન પ્લસ વન ઇટ મીન્સ ફોર થશે સો થશે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું પરંતુ એનો એકમ લખવાનો રહેશે એટલે આપણે એકમ લખીએ ચોરસ એકમ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે ટ્વેન્ટી ફોર ચોરસ એકમ તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં સિમ્પલ સમ કઈ રીતના આવે તો એના માટેનો એક સમ આપણે જોઈ લીધો કે ત્રણ શિરો બિંદુ આપેલા હોય અને તેની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીએ તો કઈ રીતે આપણે મેળવવું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને ત્રિકોણના ત્રણ બિંદુઓ તો આપેલા જ છે પરંતુ ત્રણ બિંદુમાંથી કોઈ પણ એક બિંદુના યામમાં અજ્ઞાત સંખ્યા છે ત્રિકોણના ત્રણ બિંદુઓ આપણને જે આપેલા છે તેની અંદર ત્રણ બિંદુઓમાંથી કોઈ પણ એક યામમાં આપણને અજ્ઞાત સંખ્યા આપેલી છે અને શરત એવી આપેલી છે કે આ ત્રણેય બિંદુઓ કેવા હોય સમરેખ હોય આ ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાના પાર્ટની અંદર જ્યારે સમરેખ વિશેની વાત આવી હતી ત્યારે તમને કીધું હતું કે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય ઝીરો જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ ઝીરો થાય ત્યારે તે ત્રિકોણના બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય આ આપણે વાત કરેલી છે તો એ પ્રમાણે એનો સમ જે અત્યારે આપણને આપેલો છે કે ત્રણ બિંદુઓ આપી દીધા છે સેવન માઇનસ ટુ ફાઈવ વન થ્રી કે આ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ હોય તો શરત આપેલી છે એટલે આપણે એ શરત લખશું કે અહીં આપેલ બિંદુઓ સમરેખ હોવાથી સમરેક હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થશે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો તેમાં આ જ સૂત્ર આપણે એપ્લાય કરશું તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે વન અપોન્ટ ટુ એક્સ વન કાઉસ પ્લસ એક્સ ટુ કરીને કાઉસ પ્લસ એક્સ થ્રીને કાઉસ અને ઇક્વલ ટુ કરીને આપણે શું લખશું ઝીરો કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શું આપેલું છે તો કે ઝીરો હવે આ વન ઓપોન ટુ છે એ ટુ ઝીરો સાથે મલ્ટીપ્લિકેશન થશે એટલા માટે એ જવાબ ઝીરો થઈ જશે તો હવે માત્ર માનાંકથી આપણે શરૂઆત કરશું એ પેલા આપણે સૂત્ર પૂર્ણ કરી લઈએ તો એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી વાય થ્રી માઇનસ વાય વન એન્ડ વાય વન માઇનસ વાય ટુ તો આ સૂત્ર પૂર્ણ થઈ ગયું હવે આપણે તેની કિંમત મૂકીએ તો કિંમત મૂકવા માટે અહીં આપણે એક્સ વન વાય વન લેશું એક્સ ટુ વાય ટુ લેશું એક્સ થ્રી વાય થ્રી લેશું હવે આપણે ઇઝીલી એની કિંમત મૂકી શકશું તો સૌ પ્રથમ એક્સ વનની કિંમત જે છે સાત ત્યારબાદ કાઉન્સ કરીએ ત્યારબાદ એક્સ ટુની કિંમત જે છે ફાઈવ ત્યારબાદ કાઉન્સ કરીએ અને ત્યારબાદ એક્સ થ્રીની કિંમત જે છે થ્રી અને કાઉસ કરી માનાંક પૂર્ણ કરી અને ઝીરો કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે ઝીરો હવે આપણે વાય ટુ અને વાય થ્રીની કિંમત મૂકીએ તો વાય ટુ બરાબર છે વન સૂત્રના માઇનસ છે વાય થ્રીની કિંમત જે આપણે મેળવવાની છે કે તેની કિંમત આપણે મેળવવાની છે ત્યારબાદ અગેન વાય થ્રીની કિંમત છે વાય વન જે આપણને આપેલો છે માઇનસ પરંતુ સૂત્રના માઇનસ અને એ માઇનસ પ્લસ થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપીએ તો સેવન ઇન્ટુ વન એટલે થશે સેવન સેવન ઇન્ટુ કે એટલે થશે માઇનસ સેવન કે પ્લસ ફાઈવ ઇન્ટુ કે કે ઇન્ટુ ટુ પ્લસ ટેન પુ માઇનસ વન એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ થ્રી માઇનસ થ્રી ઇન્ટુ થ્રી એટલે થશે માઇનસ નાઇન આપણે ડાયરેક્ટ લખી નાખી માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો થશે હવે અહીં આપણે નંબરનું રૂપ આપીએ તો ટેન માઇનસ નાઇન એટલે થશે વન વન પ્લસ સેવન એટલે થશે એટલે હવે આપણે કે વાળા પદનું સાદુપ આપીએ તો નિશાની મોટાની આવે સાતમાંથી પાંચ જાય એટલે આવશે ટુ કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો વિદ્યાર્થી મિત્રો એટ માઇનસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો સો એટ માઇનસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો સો ટુ કે ઇઝ ઇક્વલ ટુ એટ થશે તો કે બરાબર કેટલા થઈ જશે એટ અપોન ટુ એથી કેની કિંમત આપણને મળી ગઈ કે બરાબર

યામ અજ્ઞાત છે પરંતુ અહીં તમને શરત અલગ છે શરત તરીકે સમરેક હોય એવું નથી પૂછેલું અહીં તમને ક્ષેત્રફળ જ આપી દીધું છે ક્ષેત્રફળ જે મેળવવાનું હતું એ ક્ષેત્રફળ જ આપી દીધું છે અને કોઈ પણ એક અજ્ઞાત યામ તમારે મેળવવાનો હોય તો એ આપણે કઈ રીતે મેળવશું તેની ચર્ચા કરી તો અહીં તમને ત્રણ યામ ક્યાં આપેલા છે તો કે નવ એ સિક્સ સેવન ટુ થ્રી

બી બિંદુ લઈ લઈ સિક્સ સેવન સી બિંદુ લઈ લઈ ટુ થ્રી આ ત્રિકોણ એ બીસી ના સીરો બિંદુ થઈ ગયા હવે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સેના વડે દર્શાવશું તો કે ડેલ્ટા વડે એ આપણને કેટલું આપેલું છે ડેલ્ટા બરાબર ટેન એકમ સ્ક્વેર આ આપણને આપેલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલ છે હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર વન અપોન ટુ માનાંકમાં એક્સ વન કરીને કાઉસ પ્લસ એક્સ ટુ કરીને કાઉસ પ્લસ એક્સ થ્રી કરીને કાઉસ માનાંક પૂર્ણ તો અહીં આવશે વાય ટુ માઇનસ વાય થ્રી ટુ એટલે વાય થ્રી માઇનસ વાય વન થ્રી એટલે વાય વન માઇનસ વાય ટુ હવે આપણને જે બિંદુ આપેલા છે તેને આપણે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી તો હવે આપણે કિંમત મૂકીએ તો ક્ષેત્રફળ બરાબર કેટલા આપેલા છે તો કે દસ ક્ષેત્રફળની કિંમત આપણને આપેલી છે દસ વન અપોન ટુ હવે આપણે કિંમત મૂકીએ તો એક્સ વન બરાબર આપણને આપેલા છે નવ કાઉસમાં કિંમત પછી મૂકી એક્સ ટુ બરાબર આપણને આપેલું છે છ કાઉસની કિંમત આપણે પછી મૂકશું અને એક્સ થ્રી બરાબર આપણને આપેલું છે પ્લસ ટુ હવે કાઉસમાં વાયની કિંમત મૂકીએ તો વાય ટુ વાય ટુ ની કિંમત કેટલી છે તો કે સેવન વાય થ્રીની કિંમત કેટલી છે તો કે થ્રી ત્યારબાદ વાય થ્રીની કિંમત થ્રી છે તો વાય વનની કિંમત તો જે એ આપેલ છે જે આપણે મેળવવાનું છે વાય વન ની કિંમત કેટલી આપેલી છે એ માઈનસ વાય ટુ વાય ટુ એટલે આપણને આપેલા છે સેવન મિત્રો અહીં બે છેદમાં છે બરાબરની આ બાજુ જશે એટલે બે ક્યાં આવી જશે ગુણાકારમાં તો દસ ટુને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો વીસ તો વીસ માનાંક છે એ રાખવો પડશે શું કામ એ તમને આગળના સ્ટેપમાં તમને ખ્યાલ આવશે કે માનાંક શા માટે રાખવાનો છે તો નવ એમનોમ સાતમાંથી ત્રણ જાય એટલે આવે ચાર પ્લસ છ એમનમ અહીં થ્રી માઇનસ એ છે એટલે અહીં આપણે અલગ અલગ મલ્ટીપ્લિકેશન કરવું પડે એટલા માટે અહીં સિક્સ ઇન્ટુ થ્રી એટલે થઈ જશે એટીન કેટલું થઈ જશે એટીન માઇનસ સિક્સ એ એટલે સિક્સ એ પ્લસ ટુ એ માઇનસ તો હવે અહીં આપણે સાદુરૂપ આપીએ તો નાઇન ઇન્ટુ ફોર એટલે કેટલા થશે થર્ટી સિક્સ પ્લસ એટીન માઇનસ સિક્સ એ પ્લસ ટુ એ આ બંનેનું સાદુરૂપ આપીએ એટલે શું થાય માઇનસ ફોર એ માઇનસ ફોર્ટીન હવે નંબરનું સાદુરૂપ આપીએ તો ટ્વેન્ટી ઇક્વલ ટુ એટીન માઇનસ ફોર્ટીન એટલે કેટલા થશે ફોર એન્ડ ફોર પ્લસ થર્ટી સિક્સ એટલે થઈ જશે ફોર્ટી ફોર્ટી માઇનસ તો વિદ્યાર્થી મિત્રો હવે જે માનાંક છે તો માનાંક ને હવે આપણે બે કેસ લેવાના છે તો બદલે શું તો ફોર્ટી માઇનસ ફોર એ ઇઝ ઇક્વલ ટુ એક વાર આપણે વીસ લેશું અને ત્યારબાદ ફોર્ટી માઇનસ ફોર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી લેશું તો એકવાર પ્લસ વીસ અને એકવાર માઇનસ વીસ આ રીતે આપણે કમ્પેર કરી અને એની શક્ય કિંમતો મેળવશું તો અહીં માઇનસ જમણી સાઈડ જાય એટલે કેવા થઈ જશે પ્લસ અને વીસ આ બાજુ આવશે એટલે કેટલા થઈ જશે માઇનસ વીસ તો ફોર્ટી માઇનસ ટ્વેન્ટી કેટલા થાય ટ્વેન્ટી ટ્વેન્ટી ઇક્વલ ટુ એ તો એ 20 ઇક્વલ ટુ ફોર એ ઇક્વલ ટુ કેટલા થઈ જશે ટ્વેન્ટી અપોન ફોર તો અહીં એની કિંમત આપણને કેટલી મળશે 5 તો એની પ્રથમ શક્ય કિંમત આપણને મળી ગઈ છે પાંચ હવે આપણે એની બીજી શક્ય કિંમત જોઈ લઈ તો અહીં માઇનસ ફોર જે માઇનસ ફોર બરાબરની જમણી બાજુ જશે એટલે કેવા થઈ જશે પ્લસ માઇનસ વીસ છે બરાબરની ડાબી બાજુ આવે એટલે કેટલા થઈ જશે પ્લસ તો ફોર્ટી પ્લસ ટ્વેન્ટી સિક્સટી થશે અને અહીં એટલે કેટલા થશે તો કે તો બીજી શક્ય કિંમત કેટલી થઈ ગઈ ફિફ્ટી તો આપણને અહી એની બે શક્ય કિંમત મળે છે એ બરાબર ફાઈવ અથવા એ બરાબર પંદર તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે સ્પેશિયલી ત્રિકોણના ક્ષેત્રફળ વિશેની માહિતી મેળવી કે ત્રિકોણના ત્રણ શિરો બિંદુ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું ત્રિકોણના ત્રણ શિરો બિંદુ આપેલા હોય તેમાંથી કોઈ પણ એક અજ્ઞાત યામ હોય અને કંડિશન તરીકે સમરેખ આપેલું હોય તો ત્યારે અજ્ઞાત કે અથવા તો એ કે તમને વોટ એવર કાંઈ પણ પૂછેલું હોય એ કઈ રીતના મેળવવું ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું અને કોઈ પણ અજ્ઞાત યામ મેળવવાનો હોય તો કઈ રીતે મેળવવું એ આપણે સમ જોયા આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો ટૉપિક ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને લગતા ઘણા બધા સમ જે પ્રેક્ટિસ વર્કમાં પણ હોય છે અને તમારી ટેક્સ્ટ ટેક્સબુકમાં પણ આપેલા છે તો પ્રેક્ટિસ કરજો અને આ વિડીયોને લાઈક કરજો હજી પણ જે વિદ્યાર્થીઓએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ જય સ્વામિનારાયણ